કલોલ શહેરના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કલોલ મામલતદાર ડીઆર પટેલને આરોગ્ય અધિકારી તરીકે જવાબદારી સોંપાતા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ધરાયેલી કામગીરીની અને આગામી સમયમાં કયા પગલાં લેવામાં આવશે તેની એક ઇન્ટરવ્યૂ દરમિયાન માહિતી આપી હતી. સૌ પ્રથમવાર ઝાડા ઉટીના કેસ આવતા 3-7 થી આજે 6-7 સુધીમાં 100 જેટલા ઝાડા ઉટીના કેસો આવ્યા, જેના અનુસંધાને નિર્બલ કલેક્ટર સાહેબશ્રીએ તારીખ 6 તારીખે નગરપાલિકા કલોલ નગરપાલિકાના 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરેલ છે. હાલ સર્વેની ટીમો આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા જસ્ટ ટુડે 164 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે અને એવરેજ 4500 જેટલા ઘરનો સર્વે પણ કરવામાં આવેલ છે. અંદાજિત 10,000 વસ્તીનું સર્વે કરવામાં આવ્યું. આરોગ્યની ટીમ દ્વારા ક્લોરીનની ગોળીઓ આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ગટર જે સફાઈ કરવાની હતી, સફાઈની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવેલ છે અને હાલ પાણી નગરપાલિકા દ્વારા ટેન્કરથી આપવામાં આવી રહ્યું છે. જે જ્યાં સુધી ચોકસાઈથી પૂરું ન થાય ત્યાં સુધી પાણીની વ્યવસ્થા ટેન્કરો દ્વારા કરવામાં આવે છે. કેટલા વિસ્તારમાં આપવામાં આવશે ટેન્કર? હાલ વોર્ડ નંબર 4, 5 અને 11 ત્રણ વોર્ડની અંદર મેજર પ્રોબ્લેમ ત્રણ વોર્ડની અંદર જ છે. એટલે ત્રણ વોર્ડની અંદર હાલ ટેન્કરોથી પાણી આપવા, નર્મદાનું આવતું પાણી સંપમાંથી સ્પેશિયલ ભરી અને દરેકે ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી હાલ આરામાં. આરોગ્ય ખાતાની શું કામગીરી? આરોગ્ય ખાતાની કામગીરીમાં એક જ કામગીરી હાલ એ લોકો સર્વે કરી રહ્યા છે. દરેક ઘર ક્લોરીનની દવાઓ આપી રહ્યા છે, દવાઓનું પણ વિતરણ કરી રહ્યા છે અને આરોગ્યની ટીમો દ્વારા નટનગર, જેપી લાટી અને શ્રેયસના છાપરાએ આરબીએસકેની ટીમ દ્વારા ઓપીડી પણ ચાલુ કરી દેવામાં આવી છે. એટલે દરેક વ્યક્તિનું પર્ટિક્યુલર હોમ ટુ હોમ સર્વે કરી અને દરેક વ્યક્તિના રિપોર્ટિંગની કામગીરી આરોગ્ય ડિપાર્ટમેન્ટ હાલ કરી રહી છે. અમુક જે લોકોને અસર થઈ છે તેવા લોકો પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલની અંદર એ લોકોને દાખલ કરવામાં